ને મિત્રો, મજામાં મિત્રો. આપણે 9-6ની જે રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3ની જે પરીક્ષા હતી એમાં એક આવું પૂછ્યું છે કે 21-9-1987ના રોજ અઠવાડિયાનો કયો દિવસ હતો. મિત્રો, આ ઘણા સમયથી મારી ઈચ્છા હતી, સારું થયું કે આ પૂછાયેલું, અને ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ પણ છે કે ટોપિક વાઇઝ. તો ચલો આજે આપણે જોઈએ જ લઈ કે કોઈ પણ તમારા મિત્રને કહેવાનું કે ચલ તારી જન્મ તારીખ બોલ અને તમે આમ આંગળીના વેઢે આમાં કંઈક કરશો અને જવાબ આપી દેશો કે તારો જન્મદિવસ આ વારે હતો. મિત્રો, મજા આવે કે ન મજા આવે? તો મિત્રો, એની એક ટેકનિક છે, એ ટેકનિકની અંદર વધુ સરળ કરવાનો સતત મારો પ્રયાસ હોય છે, અને હેતુ એવો કે મિત્રો મેથ્સ અને રિઝનિંગના એક પણ માર્ક જવા જોઈએ નહીં. મિત્રો, આ વર્ષે ઘણું બધું પ્લાન કર્યો છે અને તમારા માટે કેટલા બધા વિડીયોઝ મૂકવાના છે અને એની શરૂઆત હવે કરવાના છીએ. તો મિત્રો, આજે એક 21-9-1987, જેમ કે હું એવું કંઈક વિચારી શકું કે 21-9 એટલે 6-6-1987 જવાબ આવશે સોમવાર. મિત્રો, મજા આવી? ન જ મજા આવી હોય ને, કારણ કે હવે તમારે શીખવાનું છે અને આવું કંઈ તમે આંગળીના ભેટે કરી અને તમે પણ કહી શકશો. જોઈએ કેવી રીતે. મિત્રો, બધાની ઈચ્છા એવી હોય છે કે સર કંઈક સૂત્ર આપો. તો આપણે એક સાઈડમાં લખી નાખીશ 21-9-1987 અને અહીંયા હું લખી નાખું છું સોમવાર. ચલો આપણે જોઈએ કે આ કેવી રીતે કામ કરું. તો બધાની ઈચ્છા હોય છે કે સર એકાદ સૂત્ર, તો ચલો સૂત્ર આપી દઉં. મિત્રો, જય સરનું સૂત્ર તમારા માટે રેડી છે. સૂત્ર કંઈક આવું છે કે DDMMCCYYLP ભાગ્યા 7 શેષ વધે તે કોડ વારનો લ્યો કરો વાત. મિત્રો, એટલું બધું સિમ્પલ, અને હું તમને એવી ટેકનિક શીખવાડીશ કે આજ પછી તમે વિદ્યાર્થી હો, ગૃહિણી હો કે બિઝનેસમેન હો, તમારા મિત્રોને જરા જાદુ બતાવી દો અને અચંબામાં પાડી દો કે લઈ આ તારીખ અને સીધે સીધો આ વાર આ કઈ રીતે કર્યું. તો મિત્રો, સાવ નાની ટેકનિક, આવો આપણે શીખી જ લઈએ. જો મિત્રો, કોઈ પણ તારીખ લખીએ, કોઈ પણ તારીખ લખીએ, તો જેમ કે આપણે લખીએ છીએ 21-9-1987, બરાબર. અહીં આપણે ખબર છે 1987 છે. તો વાત એટલી છે કે આ ડીડી એટલે ડેઝ છે, એમએમ એટલે મંથ છે, સીસી એટલે સેન્ચ્યુરી છે, 1900ની સેન્ચ્યુરી છે, અને 87 જે વર્ષ છે, રાઈટ. એટલે આ તો ખબર પડી ગઈ કે ડેઝ છે, મંથ છે, સેન્ચ્યુરી છે અને યર એટલે કે વર્ષ છે. હવે આ એલપી શું છે? તો એલપી એ છે લીપ યર પાસ્ડ, પાસ્ડ એટલે પસાર થઈ ગયા હોય એવા. તો લીપ યર જે તે સાલની અંદર કેટલા 87માં કેટલા લીપ યર પસાર થઈ ગયા એ આપણે જોવાનું છે, અને પછી જે કંઈ આ બધાનો સરવાળો કરીએ અને એમાં જે શેષ વધે અને એ જે કોડ છે એના ઉપરથી આપણે વાર ગોતવાનો છે. તો મિત્રો, સાવ સિમ્પલ છે, પણ આપણે પાયેથી શીખવું છે, કારણ કે ઘણા લોકો સાવ નવા છે. તો એના માટે બહુ સહજ સરળ ગામડાની કોઈ પણ વ્યક્તિ પણ આનો જવાબ આપી શકે એવો આપણે પ્રયાસ કરીએ. તો સૌથી પહેલી વાત એ છે કે આપણને જે વર્ષ છે, કોઈ પણ વર્ષ આપે એની અંદર દિવસો કેટલા હોય, તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ જે વર્ષ છે એમાં 365 દિવસ હોય છે. મિત્રો, આ યાદ છે કે નહીં? પણ કોઈ કહેશે કે સર ક્યારેક ક્યારેક 366 વર્ષ હોય છે, 366 દિવસ હોય છે. તો આ એક વર્ષની અંદર રહેલા દિવસો છે. તો આ ક્યારે હશે? તો કહેશે કે સર લીપ યર હોય ને ત્યારે. લીપ યર હોવું એટલે શું? તો ચાલો જરા ડિટેલમાં જોતા જઈએ, શીખતા જઈએ અને પછી આના માસ્ટર બની જઈએ. તો મિત્રો, વર્ષના દિવસો છે એ આપણે આ રીતે લેતા હોય છે. જાન્યુઆરી 31, ફેબ્રુઆરીમાં જો મેં 28 લખ્યા છે અને 29 લખ્યા છે, તો હંમેશા 28 જ હોય, પણ તમને ખબર છે કે લીપ યર હશે ત્યારે 29 હશે. માર્ચમાં 31, એપ્રિલમાં 30, મેમાં 31, જૂનમાં 30, જુલાઈ અને ઓગસ્ટ તમે જોવો છો 31-31 આવશે, અને પછી સપ્ટેમ્બરમાં 30, ઓક્ટોબરમાં 31, નવેમ્બરમાં 30, ડિસેમ્બરમાં 31. એટલે કે જ્યારે લીપ યર ન હોય ત્યારે 365, લીપ યર હોય ત્યારે 366. તો મિત્રો, ઘણા લોકો તમને ખબર હોય તો
તો આ રીતે રાખી અને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, એટલે જે ઉપરનો ઢાંચો આવે તો 31 છે, ને? તો 31, પછી અહીંયા 28 કે 29, કારણ કે ફેબ્રુઆરી છે, પાછા 31, 30, 31, આ રીતે પણ, તો જુલાઈ અને ઓગસ્ટ પાછા 31 આવી જશે. તો આ પણ એક રીત છે, પણ આપણું કામ એ છે કે આપણને આ દિવસો આવડવા જોઈએ. પ્રશ્ન એ છે, લીપ યર કેવી રીતે ખબર પડે? આવો જોઈ લઈએ. મિત્રો, પ્રશ્ન આવો પૂછાય, લીપ યર છે હા અથવા ના આપણે જોવું છે. તો એનો એક સાદો નિયમ છે કે તમને 1987 આપ્યું છે, તો તમારે 1987ને, એટલે દરેકને તમારે 4 વડે ભાગવાના છે. હવે જુઓ, જે ચોકે ચોકે 16, અહીંયા 9માંથી છે 3, અહીંયા 8 ઉતારશું, પછી તો 4 નવા 36, પછી બગડો, પછી આ 7 વડો ઉતારો, તો 4 6 ચોક 24, બરાબર, 4 6 24, અને શેષ વધે છે. જ્યારે અહીંયા 3 શેષ વધે, 2 શેષ વધે, 1 શેષ વધે, કોઈ 4 વડે ભાગતા હોય તો 4 તો શેષ વધવાની જ નથી, મતલબ કે 1, 2 અને 3 શેષ વધે, ધેટ મીન્સ ઈ લીપ યર નથી. મિત્રો, 4 વડે ભાગવા માટેની એક બીજી શોર્ટકટ છે કે તમે છેલ્લા 2 અંકનું જ ચેકિંગ કરો તો ચાલે, આગલા 1900 1200 આની કઈ ચેકિંગની જરૂર નથી. માત્ર 87 ઉપર ફોકસ કરો, એટલે સ્પીડ થઈ મોઢે પણ કરી શકો, 4 2 8, તરત ખપડી જાય કે આ તો હવે ભાગ હાલતો નથી, ધેટ મીન્સ લીપ યર નથી. ઇઝ ઇટ ઓકે? તો હવે તમને ખબર પડી ગઈ, તમે ખાલી 32 સામું જ નજર કરશો અને જુઓ જે તમે કહેશો હા સર, 4 8 32 થઈ જાય છે, ધેટ મીન્સ લીપ યર છે. હવે 15 સામે જ નજર કરશો, તરત કહેશો કે સર 4 વડે તો ભાગી શકાતો નથી, મતલબ શેષ વધે છે, તો નિશેષ ભાગી શકાય. ધેટ મીન્સ કે દાખલા તરીકે 88 છે, તો 88 1988 છે, તો તમે 88ની અંદર શું કરશો, 88ને તમે 4 વડે ભાગી જ શકશો, બરાબર ને? 2 ચોક 8, બરાબર, પછી 8 2 ચોક 8, મતલબ 0 આવે છે, એટલે કે નિશેષ, શેષ વધતી નથી. ધેટ મીન્સ 1988 છે એ લીપ યર છે. ચલો હવે તમે જ કયો, એટલે કે આ લીપ યર નથી. ચલો તમે તરત કહેશો કે 44 દેખાય છે, ધેટ મીન્સ 4 વડે નિશેષ ભાગી શકાય છે, ધેટ મીન્સ લીપ યર છે. 1500 તરત કહેશો લીપ યર છે. પણ મિત્રો, આ 3 જગ્યાએ અટકી જાવાનું છે. મિત્રો, આવા સમ વારંવાર પૂછાય છે, કેમ કે અહીંયા માત્ર સાલ નથી આપી, સદી આપી છે. આ 1500 સદી કહેવાય, 1600 સદી કહેવાય, 1700, મતલબ કે 00 આવી જાય ત્યારે મિત્રો 4 વડે નહીં ભાગીએ, 400 વડે ભાગવાનું છે, યાદ રાખજો. તો હવે જરા ધ્યાનપૂર્વક, આપણે 1500 છે એને 400 વડે ભાગીએ, એટલે કે આ 0 તો 0 તો ઉડી જ જવાના છે, રાઈટ? એટલે કે 15ને 4 વડે ભાગવાથી તમે તરત કહેશો કે સર 4 તેરી 12, 3 શેષ વધે છે, 3 શેષ વધતી હોય, ધેટ મીન્સ 1500 છે એ લીપ યર નથી. ચાલો 1600 વિશે કહી શકશો, તો તમે તરત કહેશો કે સર 1600માં વાંધો નહીં આવે, કારણ કે આ 0 ઉડી ગયા, 16 ભાગ્યા 4, ચોકે ચોકે 16, મતલબ કે નિશેષ ભાગી શકાય છે, 1600 છે એ લીપ યર છે. પણ તમે તરત કહેશો 17 ભાગ્યા 4 કરશો, લીપ યર નથી. ઇઝ ઇટ ઓકે? તો પહેલું જે મહત્વનું હતું એ લીપ યર છે કે નહીં. બીજો પ્રશ્ન, લીપ યર છે તો લીપ યર પાસ્ટ પાસ્ટ કેટલા થઈ ગયા? તો પાસ્ટ થઈ ગયા એના માટે શું કરું? તો એના માટે સાવ સહેલું કે દાખલા તરીકે 87 છે એને આપણે 4 વડે ભાગીએ, અને ઉપર જે ભાગફળ છે એનો અર્થ કે એટલા લીપ યર વયા ગયા હોય. તો કોઈની પણ જન્મ તારીખમાં આપણે LP, એ આપણે એક સંકેત ઉભો કરેલો છે, લીપ યર પાસ્ડ કેટલા ચાલ્યા ગયા. ચલો 87 છે, તો 87 ને 4 વડે ભાગશું, 4 2 8, અને આ 7 ઉતારશું, 4 1 4, અને જો મતલબ કે પૂર્ણ 21, કારણ કે દર 4 વર્ષે આવે, એનો અર્થ કે અહીંયા કેટલા લીપ યર પાસ્ડ, તો 21. ચલો અહીંયા જોયો જો 32, 32 ભાગ્યા 4, 8 6 32, એટલે 8 લીપ યર પાસ્ડ. ચલો 15, તો 4 તેરી ને 12, બરાબર ને? સમજાય છે ને મિત્રો, કે 15ને તમે 4 વડે ભાગો તો અહીંયા જે કેટલા લીપ યર પાસ્ટ, તો 4 વડે જ ભાગવાથી ખબર પડે, દર 4 વર્ષે આવે છે, ધેટ મીન્સ અહીંયા કેટલા આવશે, 11, અહીંયા તો ગયા જ નથી, બરાબર, તો 0 0 0. તો લીપ યર પાસ્ટ છે એક અગત્યની વાત હતી, નવી વાત હતી, તો એ પણ હવે તમને આવડે છે. તો હવે શું વાત રહી? તો મિત્રો DD કઈ સવાલ નથી. સંકેત આપણે 3 વસ્તુના શીખવાના રહેશે, કયા કયા યાદ રાખજો, મંથ માટેનો સંકેત, સીસી સદી માટેનો સંકેત, અને વારનો સંકેત. ધેટ મીન્સ કે 3ના તમારે કોડ યાદ રાખવાના છે, મંથના કોડ, સદીના કોડ,
અને વારના કોડ, આ ત્રણ કોડ તમને ચપટેકમાં યાદ રખાવી દેવાનો છું. અને પછી જો તમને યાદ જ હોય તો કોઈ પણ ને કહેવાનું કે ચલ તમારી જન્મ તારીખ બોલો, હું તમને વાર કહી દઈશ. તો ચલો એમાં પણ આપણે ટેકનિકથી યાદ રાખી લઈએ. મિત્રો આ હું ભૂસી નાખું છું, એ પહેલાં તમારે વિડીયો સ્ટોપ કરીને લખવું હોય તો લખી નાખો. મિત્રો આપણે એક ઉદાહરણને આધારે આગળ જઈ રહ્યા છીએ. આપણી પાસે ડીડી એમ એમ સીસી વાય વાય બરાબર, અને એલપી એટલે એ તો પછી શોધશું. તો ડીડી તો અહીંયા ડીડી બરાબર એટલે કે ડેઝ, પછી 09 એટલે સપ્ટેમ્બર મહિનો બરાબર મંથ, પછી સદી કઈ છે તો 1900, અને યર યર છે 87 બરાબર, અને કેટલા પસાર થઈ ગયા એ આપણે ખબર છે એલપી આપણે, અને એક વારનો કોડ, મતલબ કે આપણે ત્રણ કોડ, મતલબ કે આની અંદર મંથનો પહેલા કોડ આપણે યાદ રાખવા. તો મિત્રો મંથના કોડ કેમ કરીને યાદ રાખવા, તો આપણે ખબર છે મંથ કેટલા છે તો 12 છે. કયા કયા છે તમને બધાને ખબર છે, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર. તો એના માટે આપણે યાદ રાખવું છે. તો મિત્રો એક મને યાદ આવે છે, આ 12 મેં લખાઈ જ ગયું છે, તો 12 નો વર્ગ કેટલો થાય? તમે કહેશો સર 12 નો વર્ગ તો 144 થાય. ઓકે હવે મને એક યાદ આવે છે, મને બહુ ગમતો જો વર્ગ હોય ને તો એ છે 5 નો વર્ગ, તો 5 નો વર્ગ 25 થાય. તો 5 પછી એક એના બાજુનો પાડોશને પણ લઈ લઈ તો 36 થાય. હવે અમસ્ત તો આપણે 025 ને 036 લખશું. મિત્રો ફરીથી મેં બે લીધા, ચાલો 144માં બે ઉમેરી પણ દઉં. તો આ એક અમસ્તથી તમને ટેકનિક શીખવાડું છું. ફરીથી કોડ યાદ રાખવા માટે મેં શું કર્યું, 12 નો વર્ગ જે મને યાદ જ છે 144, પછી મને 5 નો વર્ગ ગમતો હતો એટલે મેં 025 લખ્યા, પછી મેં 036 લખ્યા, અને આમાં બે ઉમેરી દીધા 146. તો તમારે યાદ એમ રાખવાના છે કે જેમ કે મારા આ જે હાથની અંદર જે આંગળા છે એના હું આ વેઢાની અંદર ગણું છું કે 1 4 4 0 2 5 0 3 6 1 4 6, યાદ રહી જશે મિત્રો. ફરીથી 1 4 4 0 2 5 0 3 6 1 4 6, કારણ કે આપણને યાદ રહી ગયું છે. તો હવે તમને કોઈ પૂછે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર, હવે તમને કોઈ પૂછે કે જૂન મહિનો, તો તમને ખબર છે 1 2 3 4 5 6, તો આ 6 એટલે 025 તમને યાદ રાખે, એટલે પાંચડો છે એ 5 6 નો કોડ થશે. જેમ કે આપણે અહીં સપ્ટેમ્બર મહિનો છે તો મતલબ કે 9, તો તમને યાદ હતું કે 0 3 6, તો એનો કોડ છે એ તમને મળી ગયો, તો મંથનો કોડ તમને યાદ રહી ગયો. ઇઝ ઇટ ઓકે? તો મંથના કોડ તમારી પાસે રેડી છે. ફરીથી આ જાન્યુઆરીનો કોડ છે, ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર. કોઈ ડિસેમ્બરનો કોડ પૂછે તો 6, અને એ યાદ રાખવા માટે હવે આટલું યાદ રાખશું, 1 4 4 0 2 5 0 3 6 1 4 6, ઇઝ ઇટ ઓકે? તો હવે મંથના કોડ યાદ રહી ગયા. હવે વાત આવે છે સીસી એટલે કે સદી. મિત્રો એને યાદ રાખવા માટે આપણે આ 2000 ની સદી યાદ રાખી, તો 2000 ની સદી તો 6 કોડ, તો 2000 પછી કોણ આવશે તો 2100 ની સદી, સદી તો આવશે 4, પછી તો કે 2200, તો હવે કોણ આવશે 2, પછી આવશે 2300, તો શું આવશે 0. મતલબ કે હું કેવી રીતે કરીશ, 6 4 2 0 6 4 2 0, તો ચાલો 2400 ની કઈ આવતી હશે તો 6. તો જો 6 4 2 0 6 4 આવી રીતના આગળ જશે, ઊંધું જઈએ તો 6 ની આગળ કોણ આવે છે તો કે 0, હજી એના ઉપર કોણ આવશે તો કે 2. તો અહીંયા દાખલે કોઈ પૂછે 1900, તો 1900 નો કોડ આવશે 0. 1800, તો 1800 નો કોડ આવશે 2. હવે તમે જ ખબર છે 2 પછી કોણ આવે 4, તો 1700 નો કોડ શું હશે? તો ફરીથી મેં માત્ર અહીં 6 4 2 0 મતલબ 2000 ની સદીથી આગળ જઈ અને આ કોડ પણ તમને યાદ કરાવી દીધા. 2500 નો કોડ કોણ આવશે 4. તો જનરલી તમારે 1900 અને 2000 આ ખાસ યાદ રાખવાનું. તો 2000ની જ્યારે સાલ હોય, મતલબ અત્યારે કોઈ એમ પૂછે 2019, તો એ આવશે 6. 1900ની વાત હશે તો એનો કોડ શું છે 0. તો તમને આ પણ કોડ યાદ રહ્યા. ફરીથી યરનો જે છે, સોરી મંથનો જે કોડ છે એ પણ તમને હવે યાદ છે, અને જે સીસી છે મતલબ કે સદીનો કોડ છે એ પણ તમને હવે યાદ છે. તો હવે માત્ર વારનો કોડ. મિત્રો તમને સૌથી વધારે વાર કયો ગમે? તમે તરત કહેશો કે સર અમને તો રવિવાર ગમે, એટલે કે આપણે જે પહેલો જ વાર હશે એ કોણ હશે? રવિવાર, તો સોમવાર બરાબર, તો મંગળ, પછી તો કે બુધ, પછી તો કે ગુરુ, પછી તો શુક્ર. અને હવે તમને ખબર છે કે અહીં તમારે 7 વડે ભાગવાની વાત છે, તો હવે 6 પછી 7 તો આવવાનું નથી, 0 આવવાનો છે, અને 0 આવવાનો છે ધેટ મીન્સ કોણ હશે? શનિવાર.
તો ફરીથી રવિવારનો કોડ એક, બસ એટલું જ યાદ રાખવાનું છે, પછી તો કંઈ વાંધો નથી. ધેટ મીન્સ વારનો કોડ પણ યાદ રહી ગયો. બસ મિત્રો, હવે તમે આના માસ્ટર બની ગયા છો. કોઈ પણ તારીખ બોલો અને એનો જવાબ તમે ફટાક દઈને દઈ દેશો. જેમ કે આજની જ આપણે તારીખ લખી 16/6/2018. ચલો પહેલાં આ પછી ગણશું, પહેલાં 16/6/2018. ચાલો મિત્રો, આપણે ખબર છે શું કરવાનું છે. ડી ડી હું એક એક લખું છું, DMCYLP બરાબર, આ બધાનો આપણે સરવાળો કરો છો. આ ડી ડી MMCCYY. ચાલો કોડ કોનો છે, ડી ડી તો એમને લખવાનો છે. આ ચાલો ડી ડી છે, આ MM છે, આ CC છે, આ YY છે. ચાલો તો તમે જ કહો ડી ડી બરાબર, એટલે કે ડેટ તો એ તો 16 એમને લખી નાખવાની છે. પછી મંથ તો 6, તો તમને યાદ આવી ગયું છે ને, તમારી પાસે કોડ રેડી છે. છઠ્ઠો મહિનો એટલે આ બરાબર ને, તો 1 4 4 0 2 5, તમે તરત કહેશો કે આ છઠ્ઠો મહિનો એટલે કે અહીંયા 5 કોડ આવે છે, તો તમે અહીં લખી નાખો 5. હવે સીસી સદી, 2000 ની સદી તમને યાદ જ છે, 2000 સદીમાં શું આવે, 6 બરાબર. પછી 18 18 એમને લઈ લેવાના છે બરાબર, કોડ નથી લેવાના, એમને લઈ લેવાના છે. તો ડીડી એટલે કે જે ડેટ છે આખી આખી લઈ લો, જે વર્ષ છે આખી આખી લઈ લો, તો મંથ અને સદીના કોડ લખી નાખો. ઇઝ ઇટ ઓકે? તો આ બે છે એ કોડ આવશે. હવે લિપિયર પાસ્ટ, ચાલો 18 હોય તો કેટલા લિપિયર પાસ્ટ થઈ ગયા, તો આપણે ભાગ પણ અહીં લેવાનું છે. ચોકે ચોકે 16, મતલબ કે 4 છે એ ચાલ્યા ગયા છે. મિત્રો આનો શું કરવાનો છે, સરવાળો અને પછી ભાગ્યા 7, બસ 7 વડે ભાગવાના છે. ચલો જી, 6 ને 5 11, ને 6 17, ને 8 25, ને 4 29, ને 49. હવે તમારે 49, સોરી 49 ને 7 વડે ભાગશો, 37 39 49, તો શેષ વધશે 0, અને 0 એટલે આજે કયો વાર છે, શનિવાર. તમે કહેશો સર 16/6 આજે તારીખ થઈને આજ તો રવિવાર છે, પણ તરત તમે કહેશો, કારણ કે ગણિત તો ક્યારેય કોઈ ખોટું ન હોય, આપણે કંઈક ભૂલ થઈ ગઈ હશે, કારણ કે 16/6/18 નથી, અત્યારે 16/6/2019 છે. એટલે કે અહીંયા તમારે કેટલા લેવા પડશે, 19, એટલે કે અહીંયા કેટલા આવશે, 50, એટલે કે અહીંયા શેષ કેટલી વધશે, તમે તરત કહેશો 1, અને 1 એટલે કયો વાર, રવિવાર. પણ મારે તમને એ શીખવવું હતું કે દાખલા તરીકે કોઈ એમ પૂછે કે 2018માં આ જ તારીખે કયો વાર હતો, તો તમે તરત કહી શકો કે આજનો જે દિવસ હોય એનો આગલો વાર હોય. તો આ પણ એક કેલેન્ડરની જે મજા છે એ તમને મેં શીખવી. તો મિત્રો હવે તમે રાજા બની ગયા છો, કારણ કે તમને તમામ કોડ આવડે છે અને સૂત્ર પણ રેડી છે. સૂત્ર કયું છે, ડી ડી MMCCYYLP ભાગ્યા 7, શેષ વધે તે કોડ, વારનો લ્યો કરો વાત. તો મિત્રો હવે તમે વાર કહી શકશો. પણ મિત્રો આપણે સ્માર્ટ વર્ક કરવું છે. હવે તમે એમ કહો કે હું આ બધાયનો સરવાળો કરું અને પછી 50ને પછી હું 7 વડે ભાગું, એના કરતાં આટલો મોટો સરવાળો ન કરવો હોય તો 7ને જ જો ભાગવાના હોય તો એક કામ કરો, અહીંયા જ હું ભાગી નાખું, 16 ભલે લખું પણ 7 2 14 એટલે 2 શેષ અહીંયા લખી નાખું, પછી 5 શેષ અહીંયા લખી નાખું, અહીંયા 6 લખું, 7 2 14 એટલે અહીંયા 5 લખી નાખું, અને આ 4 એમને લખું, પણ અહીંયા પણ કરી શકું, 5 ને 2 7 જવા જ દઉં. ચાલો તમને ખ્યાલ આવી જાય છે ને, દાખલા 6 ને 6 ને 5 11, તો એમાં 7 જવા જ દઉં તો કેટલા આવે, તો તમે તરત કહો 6 ને 5 11, અને એમાં આવશે 4, તો જવા દઉં 7, એટલે 4 ને 4 8, 8 માંથી 7 જવા દો, એટલે કે 1 શેષ એમને વધે છે, એટલે તરત તમે કહી દેશો રવિવાર. મિત્રો સમજાઈ રહ્યું છે હું શું કહું છું, કે અહીંયા 7 વડે ભાગીને જવા દો, અથવા તો 7 7 2 14 7 3 21 એટલું બધું ઉડાડતા જાઓ, બાકીનું જ લખો, જેથી કરીને આપણો સરવાળો પણ ટૂંકો થઈ જાય. આવો આ જે પ્રશ્ન પૂછાયેલો એની અંદર આપણે જવાબ સોમવાર આવે છે એટલી ખબર છે, તો જોઈએ કે કેવી રીતે આપણે કરી શકીએ છીએ, તો સ્માર્ટ વર્કનો આપણે ઉપયોગ કરીએ. મિત્રો આપણે ખબર છે ડી એમ સી વાય એલ પી. ચાલો ડી છે એ 21, હવે તમને ખબર છે 7 વડે ભાગે 7 3 21, ચલો 0 જ લ્યો. એમ એટલે 0 9, તમને ખબર છે ને, આ 9 એટલે તમને ખબર છે કે 1 4 4 0 2 5 0 3 6, તો આ 6 જ આવશે. ચાલો સી, તો સીમાં પણ કોડ છે, 1900માં તો કોડ ખબર જ છે 0 છે બરાબર, આ જો 1900નો કોડ 0 જ છે, તો અહીંયા 0. યર કેટલા છે, 87. મિત્રો તમને આ પણ ખબર છે, અહીંયા આપણે 6 લખી નાખીએ, ચલો અહીંયા 0 લખી નાખીએ, 87 એટલે 7 વડે ભાગાકાર નાખી, 7 1 7 એટલે અહીંયા 17 વધશે, 7 2 14, 17 માંથી 14 એટલે અહીંયા 3 જ લખો ને બરાબર, અને 87 છે એની અંદર કેટલા વયા ગયા, એટલે તમને ખબર છે 4 2 8 બરાબર, એટલે 21,
એકવીસ વાગે, તો 7 તેર 21, ચલો ને જવા દો ને, 6 ને 3 9, બરાબર, તેમાંથી 7 જવા દો ને, એટલે 2ની જ વાત કરવી છે, અને 2 એટલે કોણ, સોમવાર. ઇઝ ઇટ ઓકે? તો મિત્રો આવી કેલ્ક્યુલેશન ફટાફટ કરી શકો છો અને તમારો જવાબ બિલકુલ રેડી હોય છે. મજા આવી ગઈ? પણ મિત્રો એક વાત જરા યાદ રાખવાની છે, જો લીપ યર હોય અને જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો આપ્યો હોય, ફરીથી લીપ યર હોય, નથી આ, જો આ લીપ યર નથી એટલે કોઈ ટેન્શન નથી, લીપ યર અહીંયા હોય પણ સાથે સાથે આ પણ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી હોય, તો જે જવાબ આવતો હોય એનો આગલો વાર, મતલબ કે સોમવાર આવતો હોય તો તમારે રવિવાર મૂકી દેવો, બુધવાર આવતો હોય તો મંગળવાર મૂકી દેવો. ઇઝ ઇટ ઓકે? ફરીથી આ પણ એક નોંધ રાખજો, યાદ રાખી લેશો મિત્રો, લીપ યર હોય તોની જ વાત છે. અચ્છા લીપ યર હોય તો એટલું નહીં, તમને આપેલો મંથ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી હોય તો જ તમારે એક દિવસ જે જવાબ આવતો હોય એનો ઘટાડી નાખો. તો અહીંયા લીપ યર છે જ નહીં એટલે આપણે વિચારવાનું નહીં, નહીં તો તમારા જે સમ છે એની અંદર એ વિચારવાનું રહેશે. આવો એક ઉદાહરણ જરા ચેક કરી લઈએ. મિત્રો તમારા માટે તારીખ મૂકી છે 2/2/2004. જો મિત્રો તમને ખબર છે 04 લીપ યર છે, હા કે ના? તો અને બીજું જાન્યુઆરી ફેબ્રુઆરી, આ ફેબ્રુઆરી છે, ધેટ મીન્સ છેલ્લે યાદ રાખજો એક દિવસ ઘટાડવાનો છે. પણ મિત્રો તમે વિડીયો સ્ટોપ કરો અને ટ્રાય કરો, કારણ કે તમે જાણો છો DD MM CC YL P. ચાલો હવે ડેઝ કેટલા આવશે, સીધે સીધું લખો 2, પછી ફેબ્રુઆરી મહિનો, ફેબ્રુઆરી મહિનો એટલે 1/4/4 એટલે 1/4, ચલો 4, પછી સી 2000 હોય તો કેટલા છે 6, યર, યર કેટલા છે 4, કેટલા ચાલ્યા ગયા તો 4 × 4 એટલે 1 છે, એ ચાલ્યો ગયો, બરાબર. હવે આમાં શોર્ટકટ કરવાની જરૂર નથી, કરવી તો કરી શકો, 4 × 2 = 6, 6 × 6 = 12, 12 × 4 = 16 ને 17, 17 ને તમારે 7 વડે ભાગવાના છે, 7 × 2 = 14, જે શેષ વધે એ શેષ કયો વધે છે, મંગળવાર. પણ એ મંગળવાર જવાબ લેવાનો નથી, કારણ કે અહીંયા ફેબ્રુઆરી છે અને લીપ યર છે એટલે એ વાર કયો આવશે, સોમવાર. તો તમારી પાસે જો ગૂગલની અંદર તમે સર્ચ કરશો કે 2 ફેબ્રુઆરી 2004ના દિવસે કયો વાર હતો, તો જવાબ આવશે સોમવાર. અને હા, જો તમે યસ કહો તો તમને હોમવર્ક આપું, 15 ઓગસ્ટ 1947 તો તમારે શોધવાનું છે. ફરીથી આપણો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ 1947. મિત્રો આનો તમારે વાર શોધો છે, આ DD છે, આ MM છે, આ CC છે, આ YY છે, અને કેટલા LP એ બધું તમને આવડે છે મને એટલી ખબર છે. તમારે જવાબ શુક્રવાર આવશે, આવશે અને આવશે. અને મિત્રો જો આવી જાય તો તમે મને કોમેન્ટ્સમાં લખશો કે નહીં, જરૂર લખજો. મિત્રો આવા કેટલાય વિડીયો હવે આવી રહ્યા છે. મિત્રો તમારે ખાલી એટલું જ કામ કરવાનું છે, મોજ કરવાની છે, એક પણ માર્ક્સ ન જાય એવો મારો સતત પ્રયાસ રહેશે. તમે મોજ કરો અને આપણા જે કોઈ વિદ્યાર્થી એ ચેનલ સાથે જોડાયેલા છે એ કઈ રીતે નબળા ન પડે, દરેક વિભાગમાં આગળ રહે. હું તમારા માટે ઇતિહાસ ભૂગોળના પણ વિડીયો હવે બનાવી રહ્યો છું, GK ની અંદર તમે જોયો છો માર્કિંગ સિસ્ટમમાં થોડોક વધારો આવ્યો છે તો એ પણ આવશે. તો મિત્રો મોજ કરવાની છે સાથે રહીને. હવે તમે કોઈ પણ ને કહેવાનો કે ચલ જન્મ તારીખ બોલ અને આની પ્રેક્ટિસ થોડીક કરી લેજો, મને ખાતરી છે કે તમે 100% જવાબ આપી દેશો. પણ મિત્રો વિડીયો કેવો લાગ્યો એ તમારે મને આજે જરૂરથી કોમેન્ટમાં લખજો, કારણ કે ઘણા બધા વિડીયો મૂકવા છે. તમારી જે કંઈ ડિમાન્ડ હોય એ મૂકતા રહેજો, હું તમારા માટે વિડીયો નવા મૂકતો જ રહેવાનો છું. પણ આનંદ આપણે કરવો છે. અને હા, કેટલાય મિત્રો હજી સબસ્ક્રાઇબ કર્યું નથી, કેટલાય મિત્રોએ બેલ દાબ્યું નથી, તમારા કેટલાય મિત્રોને હજી ખબર જ નથી ચેનલની, ચાહે 8મામાં ભણતા હોય, 9મામાં ભણતા હોય, 10મામાં, બધાને કહી દો અને પ્લેલિસ્ટમાંથી વિડીયો જોવાનું કહો. અને હા, એક પ્લાનિંગ જોઈન વિશે પણ કંઈક છે, જોઈન વિશેની વિગત પણ આપણે કરશું. પણ કહેવાની વાત એ કે મિત્રો બધાને આપણી ચેનલમાં જોડો, કારણ કે દરેક વિદ્યાર્થી હોશિયાર છે અને સર તમારા માટે ફૂલ પ્રયાસ કરશે તમને હેલ્પ કરવામાં, કે તમે કોઈ પણ તમારું જે ટાર્ગેટ છે એ ઝડપથી એચીવ કરો. તો મિત્રો મજા આવી તમારી કોમેન્ટ્સની રાહ સાથે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને હા, સૂત્ર યાદ છે ને, DD MM CC YY LP / 7, શેષ વધે તે કોડ વારનો લ્યો કરલો વાત. આવજો, ઓલ ધ બેસ્ટ, હા કોમેન્ટ સાથે.